गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? બધામાં ધોરણ 7 ની અંદર ગણિત વિષય, ગણિત ની અંદર 7મા ધોરણમાં મિત્રો આપણે ઘણા બધા ચેપ્ટર્સ કમ્પ્લીટ કરી લીધા છે. 13મો ચેપ્ટર અત્યારે કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે. આ 13મો ચેપ્ટર કમ્પ્લીટ થશે એના પછી 14મો આપણે ચેપ્ટર જે સ્ટાર્ટ કરીશું. ઓલરેડી આપણે 13 ચેપ્ટર તો કમ્પ્લીટ કરી લીધા છે, હવે એના પછીનો જે ચેપ્ટર આવશે બરાબર ઘાત અને ઘાતાંક, એના પછીનું જે ચેપ્ટર છે સમમિતિ અને ઘનાકારનું પ્રત્યક્ષીકરણ. આ બે ચેપ્ટર આપણે કરી લઈએ એટલે આપણે ગણિતનો કોર્સ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી લીધો છે. ઓકે, તો તમારે એ ધ્યાન આપવાનું છે કે ગણિતની અંદર બહુ ઓછું બાકી છે અને તમારે એ કમ્પ્લીટ કરવાનું છે. એ ક્યારે કમ્પ્લીટ થશે કે રોજે રોજ હું જે ગણાવું છું દાખલા એ પણ તમારે કમ્પ્લીટ રાખવાના છે. રોજે રોજ નો હોમવર્ક કરશો તો વાંધો નહીં આવે, નહીં તો તકલીફ પડશે. મિત્રો આપણું મગજમાં રાખજો બરાબર. ચલો તો ઘાત અને ઘાતાંક દાખલા નંબર 13.3 નો દાખલા નંબર 4 બરાબર. ત્રીજો દાખલો કાલે મેં કરાવેલો હતો અને એ દાખલા છે એમાં પ્રામાણિક સ્વરૂપે લખવાની વાત હતી બરાબર, ઘાત સ્વરૂપે લખવાનું. તો અહીંયા પણ આપણે રકમ એવી છે કે દેખાતી સંખ્યાને પ્રામાણિક સ્વરૂપમાં લખો બરાબર. નીચે દેખાતી સંખ્યાને આપણે પ્રામાણિક સ્વરૂપે લખવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. પેલું એ પૃથ્વીના ચંદ્ર પછીનું અંતર આઠના મીટર છે બરાબર. 384,000,000 મીટર છે. તો અહીંયા આપણે મીટરને ઘાતમાં ફેરવશું. શેમાં ફેરવશું મિત્રો? ઘાતમાં ફેરવશો. તો અહીંયા સૌથી પહેલા શું કરીશું? એકમ દશક સો હજાર દસ હજાર, એકમ દશક સો હજાર દસ હજાર, લાખ દસ લાખ, કરોડ દસ કરોડ, એટલે 38,40,00,000 છે બરાબર. હવે 3 પોઈન્ટ પછી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 મીંડા છે. કેટલા મીંડા છે મિત્રો? 8 મીંડા છે. તો 3.84 એને ગુણ્યા 10 ની 8 ઘાત, કેટલી ઘાત? 8 ઘાત. આટલા મીટર થાય પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, આટલા મીટર થાય. કારણ કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય બરાબર એટલી ઘાત મૂકવામાં આવે છે. સમજણ તમને બરાબર. ચાલો એના પછી છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે 300,000,000 બરાબર. 3×b 300,000,000 બરાબર. 3 પોઈન્ટ પછી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, 1.0×10^8 મીટર અથવા 3×10^8 મીટર બરાબર. આ તમારો જવાબ છે બરાબર. શું છે જવાબ? 3×10^8 મીટર એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. એના પછી છે પૃથ્વીનો વ્યાસ. પૃથ્વીનો વ્યાસ 1,27,56,000 મીટર. 1,27,56,000 મીટર. તો અહીંયા 1 પછી પોઈન્ટ 1, 2, 3, 4, 5 અને 7 બરાબર ગુણ્યા 10 ની કેટલી ઘાત? 7 ઘાત મીટર. આવું થાય. પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એ આંકડા એકદમ લખવાના અને જેટલા પોઈન્ટ પછી આંકડા હોય એટલા શૂન્ય લખવાના, એનું પ્રામાણિક સ્વરૂપ છે બરાબર. પછી છે ડી સૂર્યનો વ્યાસ. સૂર્યનો વ્યાસ બરાબર આટલા મીટર છે બરાબર. 1,400 એટલે સૂર્યનો વ્યાસ થશે. અહીંયા પોઈન્ટ પછી 1 પોઈન્ટ અહીંયા આંકડા એમ લખવાના ગુણ્યા પોઈન્ટ પછી કેટલા આંકડા? 1, 2, 3, 4, 5, 6,
સાત આઠ અને નવ આટલા મીટર કેટલા મીટર એટલે ચાર ગુણ્યા દસ ની નવ ગણ આટલા મીટર છે ઓકે પછી છે આકાશગંગામાં તારાઓની સંખ્યા આકાશગંગામાં તારાઓની સંખ્યા એક પછી અગિયાર બેટા છે મિત્રો બરાબર ઈ એક પછી અગિયાર લખી શકીએ એક પોઈન્ટ ઝીરો ગુણ્યા દસ ની અગિયાર ઘાત આટલા સ્ટાર્સ છે ક્યાંક યુનિવર્સમાં આટલા સ્ટાર્સ છે પછી છે બાર પછી નવ મીટર આ વિશ્વ આટલા બધા સ્થિર અસ્તિત્વમાં એવું તો બાર પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ મીટર તો એક પોઈન્ટ બે ગુણ્યા દસ ની નવ ઘાત વર્ષ આટલા વર્ષ પહેલા કોઈ યુનિવર્સ છે એ અસ્તિત્વમાં આવ્યું હતું બરાબર અહીંયા દસ ઘાત માટે અહીંયા એક પોઈન્ટ બે ગુણ્યા દસ ની ત્રણ ત્રણ નું છ ત્રણ દેવ નવ દસ ને અગિયાર બરાબર અહીંયા એક પોઈન્ટ બે નથી તો એક મીટર વધી જાય તો આ તમારો જવાબ પછી જી એચ આઈ અને જે એની અંદર આંકડા થોડા મોટા છે મિત્રો જી ની અંદર ત્રણ ગુણ્યા દસ પછી ત્રણ પછી વીસ મીટર છે બરાબર જી ત્રણ પછી વીસ મીટર છે મિત્રો બરાબર ત્રણ એકમ દસ સો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અહીંયા પણ મીટર ના સમય એટલા છે એટલે નોર્મલી હું તમને કહી દઉં ત્રણ પોઈન્ટ ઝીરો ગુણ્યા દસ ની વીસ ઘાત આ તમારો જવાબ થશે કારણ શું અહીંયા વીસ મીટર છે આકાશગંગામાં ગેલેક્સીના કેન્દ્રથી સૂર્ય મળતા ત્રણ ગુણ્યા દસ ની વીસ ઘાત મીટર આંકડા ખાલી જોઉં કેટલા મોટા છે એચ સાઈઠ બસો ત્રીસ છ પોઈન્ટ ઝીરો ત્રીસ ગુણ્યા દસ ની બાવીસ છ પોઈન્ટ ઝીરો ત્રેવીસ ગુણ્યા દસ ની બાવીસ ઘાત આટલા પરમાણુ છે બરાબર પાણીના ટીપામાં આટલા પરમાણુ સમાયેલા હોય બરાબર ને બાકીના બે તો તમને આવડી જશે તો અહીંયા આપણે ચેપ્ટર નંબર તેર પોઈન્ટ તેર પૂર્ણ કરીએ છીએ તેર પોઈન્ટ ત્રણ પૂર્ણ કર્યા પછી આપણે નવો ચેપ્ટર સ્ટાર્ટ કરશું તો સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ દાખલા નંબર ચોથો એના એ થી જે એ તમારે તમારી પાટી અને લઘુ બંનેમાં એક એક વાર વ્યવસ્થિત અક્ષરે ગણવાના છે સમજણ ઓકે તો ચાલો આટલી વસ્તુ કહેવા પછી હવે તમને ગણિત વ્યવસ્થિત રીતે ગણતા આવડી જશે અને આવતા લેક્ચરમાં આપણે સંમિતિ એવું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી બધા જ હોમવર્ક વ્યવસ્થિત પૂર્ણ કરી લેજો મિત્રો ઠીક છે ચાલો મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ